વડોદરા કે મશહૂર પારૂલ યુનિવર્સિટી મેં તીસરા એઆઈયુ ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલ આયોજિત હુઆ જિસમે ખેલકૂદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા વિશેષ અતિથિ કે તોર પર મોજૂદ રહે. પારૂલ યુનિવર્સિટીને તીસરે એઆઈયુ ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલ 2024-25 કા ભવ્ય આયોજન કરવાયા થા જિસમે યુવાઓ કી જોરદાર ઉર્જા ઓર વૈશ્વિક સંસ્કૃતિ કે સાથ વિવિધતા મેં એકતા કી શક્તિ મંચ પર દેખને મિલી થી. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ કે શતાબ્દી સમારોહ કો મનાતે હુએ ઇસ સાલ કે ફેસ્ટિવલ મેં પ્રતિભા ઓર રચનાત્મકતા કા સંગમ દેખને મિલા જિસમે ભારત, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, કિર્ગિસ્તાન, ભૂતાન ઓર મિસ્ર સમેત કે 36 દેશો કી સાંસ્કૃતિક ટીમે ઓર 15 ભારતીય યુનિવર્સિટીઝને શિરકત કી. વિભિન્ન શૈક્ષિક ઓર સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ વાલે 700 સે જ્યાદા સહભાગીઓને પ્રતિયોગિતા કી ઓર સાથી કઈ તરહ કે પરફોર્મન્સિસ ભી દિએ. પારંપરિક નૃત્યો સે લેકર આધુનિક ફ્યુઝન એક્ટ તક ઇસ ફેસ્ટિવલ કે તહેત કલા, સંસ્કૃતિ ઓર ઇનોવેશન કા વાઇબ્રન્ટ ડિસ્પ્લે દેખને મિલા. ઇસ ફેસ્ટિવલ કી શોભા બઢાને કે લિએ યુવા, ખેલકૂદ ઓર શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવિયા વિશેષ અતિથિ કે તોર પર પહોંચે. ઇસકે અલાવા સાંસદ ડોક્ટર હેમંત જોશી કી મૌજૂદગી ભી યહાં પર દર્જ કી ગઈ. તો વહી ઇસ કાર્યક્રમ મેં એઆઈયુ કે એડિશનલ સેક્રેટરી ડોક્ટર મમતા રાની અગ્રવાલ, એઆઈયુ કે સેક્રેટરી જનરલ ડોક્ટર પંકજ મિત્તલ ઓર એઆઈયુ કે પ્રેસિડેન્ટ ઓર સાથી કાનપુર મેં સીએસજેએમ યુનિવર્સિટી કે વાઇસ ચાન્સેલર વિનય કુમાર સમેત કે અગ્રણી ભી વહાં પર મૌજૂદ રહે. આજે પારૂલ યુનિવર્સિટી ખાતે ત્રીજા વાર્ષિક યુથ ઇન્ટરનેશનલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ થર્ડ એઆઈયુ ઇન્ટરનેશનલ યુવા મહોત્સવ છે જેમાં એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ એ સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી જૂની સંસ્થા છે જેના 100 વર્ષ આજે પૂરા થયા. એ 100 વર્ષ પૂરા થયા નિમિત્તે લગભગ 36 અલગ અલગ દેશોની આર્ટિસ્ટે ટીમે ભાગ લીધો અને એમને પરફોર્મન્સ આપ્યા છે. આ એક યુવા મંચ, યુવાઓને મંચ પૂરું પાડવાનું, પ્રોત્સાહન આપવાનું એક નિમિત્ત પારૂલ યુનિવર્સિટી બની છે, તો એના માટે સૌ યુવાઓ માટે સૌભાગ્યની વાત છે. આજે આ થર્ડ એઆઈયુ ઇન્ટરનેશનલ મહોત્સવ નિમિત્તે લોક લાગણીને અને યુવાઓની લાગણીને માન આપી અને શ્રીમાન મનસુખજી માંડવિયા આજે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત થયા. મનસુખજી મિનિસ્ટર છે યુવા અને સ્પોર્ટ્સના, પ્લસ એ શ્રમ અને રોજગાર મંત્રી પણ છે, તો આજે આ નિમિત્તે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ ઉપરાંત પારૂલ યુનિવર્સિટીના સ્ટેજ ખાતે અહીંના લોકલાડીલા એમપી ડૉક્ટર હેમંત જોશી અને એમએલએ સાહેબ અને એઆઈયુના પ્રેસિડેન્ટ ડૉક્ટર વિમલ પાઠક, ડૉક્ટર મમતા બેનર્જી અને ડૉક્ટર પંકજ મિત્તલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમને આ ઉપરાંત 36 ઇન્ટરનેશનલ ટીમો ઉપરાંત 15 અલગ અલગ ઇન્ડિયન યુનિવર્સિટીએ પણ આમાં ભાગ લીધો હતો અને એમને વિવિધ પરફોર્મન્સ સ્ટેજ ઉપર આપ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અહીંના યુવાનોએ માણ્યો છે. લગભગ 20,000થી વધારે ઓડિયન્સ અત્યારે હાજર છે અને આ ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલ દ્વારા પારૂલ યુનિવર્સિટી દરેક યુવાનોને જે પ્લેટફોર્મ પૂરું પાડે છે એ સરાહનીય વાત છે અને ઉત્તરોત્તર આવી રીતે યુવાઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં અમે સહભાગી બનીશું એવી અમને આશા છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.